નમસ્કાર, આજે 11 માર્ચ બુધવાર, નવત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યસભાની ખાલી બેઠકો માટે ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની 2 બેઠક માટે ચૂંટણી યોજાશે. આ બેઠકો માટે ભાજપે વકીલ અભય ભારદ્વાજ તથા આદિવાસી અગ્રણી રમીલાબેન બારાને મેદાને ઉતાર્યા છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યસભા બેઠક માટે ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. મધ્યપ્રદેશના દિગ્ગજ કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે મધ્યપ્રદેશના 22 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. સિંધિયાના પક્ષ પલટાથી મધ્યપ્રદેશની કમલનાથ સરકાર સંકટમાં આવી ગઈ છે. ભાજપ હવે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા પ્રયાસ કરશે. કમલનાથ સરકાર માટે બહુમત સાબિત કરવો મુશ્કેલ સાબિત થશે. ભાજપ તરફથી સિંધિયા MP માંથી રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવારી કરશે. MP ની 3 રાજ્યસભા સીટ પર ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. ભાજપે પોતાના ધારાસભ્યોને અલગ અલગ ગ્રુપ બનાવી દિલ્હી, ગુડગાંવ વગેરે શહેરોમાં મોકલી દીધા છે. આ ધારાસભ્યોને હોટલમાં રાખવામાં આવશે. ધારાસભ્યોના ખરીદ વેચાણની ભીતિથી ભાજપે આ પગલું લીધું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ ડિપોઝિટના નવા વ્યાજ દર બહાર પાડ્યા છે. 7 થી 45 દિવસની FD પર પહેલા 4.5% વ્યાજ મળતું હતું, જેમાં હવે ફક્ત 4% જ વ્યાજ મળશે. 1 થી 5 વર્ષની FD પર 6ને બદલે હવે 5.9% વ્યાજ મળશે. 5 થી 10 વર્ષની FD ઉપર 6ને બદલે 5.9% વ્યાજ મળશે. નવા વ્યાજ દર 10 માર્ચથી અમલમાં આવ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર વિનોદ જાલોડિયા સાથે ઓનલાઈન ફ્રોડ થયો છે. તેમણે સ્નેપડીલમાંથી ઘડિયાળની ઓનલાઈન ખરીદી કરી હતી. થોડા સમય પછી તેમને આ ખરીદી બદલ ટાટા સફારી કાર ઇનામ લાગી હોવાનો મેસેજ આવ્યો હતો. કાર મેળવવા રજીસ્ટ્રેશન ચાર્જ ભરવાનું જણાવાયું હતું. આમ કાર ઇનામમાં લાગી હોવાની માયાજાળ વડે ડોક્ટર વિનોદ જાલોડિયા સાથે ₹11 લાખની છેતરપિંડી થઈ હતી. હોળી એ શ્રદ્ધા અને રંગોનો તહેવાર છે. જામનગરના ચેતન પેપર માર્ટવાળા કિરીટભાઈ મહેતા તથા તેમના મિત્ર મંડળે રંગ બરસે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિપુલ ગ્રીન્સમાં આયોજિત કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારોએ સૂરોની મહેફિલ સજાવી હતી. કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, કમિશનર સતીશ પટેલ, RDC રાજેન્દ્ર સરવૈયા, બિલ્ડર નિલેશભાઈ ટોલિયા વગેરે હાજર રહ્યા હતા. તમામ લોકોને સેનિટાઈઝર આપવામાં આવ્યું હતું, તેમજ રંગ અને પાણી વગર ફક્ત ફૂલોથી ધૂળેટી રમવામાં આવી હતી. કાર્યક્રમમાં DYSP AP જાડેજાનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જામનગરમાં હોળી તથા ધૂળેટી પર્વની ઉમંગભેર ઉજવણી થઈ હતી. ભોઈ સમાજની પ્રસિદ્ધ વિરાટ હોળી તથા ઠેર ઠેર પ્રગટાવાતી પરંપરાગત હોળીનું લોકોએ પૂજન અર્ચન કર્યું હતું. ધૂળેટીની પણ લોકોએ રંગભેર ઉજવણી કરી હતી. કોરોનાના ભયને કારણે દર વર્ષ કરતા ધૂળેટી થોડી ઓછી રંગીન હતી. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં લાખો લોકોએ ફૂલડોલ ઉત્સવનો લાભ લીધો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.